Hello students, in your chapter number 4 of ACP subject, that is about functions, inside a function, atyar sudhi aapne ini function ni definition, function na various categories, also thodu ganu starting of recursion pan joyelu hatu, ane call by value ane call by reference. Aa be concept je che aapne loko ne baki che, so e concept aapne one by one je che go through thaiye je, so that tamme loko eni andar programming easily kari shakso. કોલ બાય વેલ્યુ ઓલરેડી આપણે ક્લાસની અંદર લર્ન કરેલું છે તો એ છતાં જે છે આપણે લોકોએ એકવાર રિવાઇઝ કરી લઈએ કોલ બાય વેલ્યુ એક્ચ્યુઅલમાં શું છે તો કે કોલ બાય વેલ્યુ એક મેથડ ઓફ પાસિંગ આર્ગ્યુમેન્ટ ટુ ધ ફંક્શન કોપીઝ ધેટ એક્ચ્યુઅલી વેલ્યુ ઓફ આર્ગ્યુમેન્ટ ઇન ટુ ધ ફોર્મલ પેરામીટર ઓફ ધ ફંક્શન એટલે કે એક્ચ્યુઅલ વેલ્યુ જે છે એ તમે ફંક્શન આર્ગ્યુમેન્ટમાં આપેલી હશે જ્યાં પણ આપણે ફંક્શનને કોલ કરતા હશું ત્યાં એ જે છે ફોર્મલ પેરામીટરની અંદર કોપી થઈ જાય છે એન્ડ ધેન આફ્ટરવર્ડ એનું જે છે ફંક્શનનું વર્ક થાય છે હવે આ કેસની અંદર પેરામીટરની અંદર ફંક્શનમાં કંઈ પણ જાતનો જે છે અફેક્ટ થતી નથી ઇફેક્ટ થતી નથી સે ફોર એક્ઝામ્પલ કોલ બાય વેલ્યુ જે છે કોપી કરે છે નોર્મલી પાસ બાય આર્ગ્યુમેન્ટની જેવું નહીં થાય ડાયરેક્ટલી જે છે એ વેલ્યુઝને જે છે કોપી કરે છે વિધાઉટ અલ્ટરિંગ એનીથિંગ ઇનસાઇડ અ ફંક્શન ઓફ આર્ગ્યુમેન્ટ્સ એનું એક ફંક્શનનું જે છે આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કોલ બાય વેલ્યુનું એક્ઝામ્પલ અહીંયા જે છે એક ફંક્શન બનાવેલું છે કે જેનું નામ છે સ્વેપ એની અંદર બે આર્ગ્યુમેન્ટ જે છે પાસ કરેલી છે ઇન્ટીજર એક્સ અને ઇન્ટીજર વાય આ ફંક્શન જે છે સ્વેપ માટેનું છે એટલે એ ફંક્શનનું નામ આપણે સ્વેપ ડિક્લેર કરેલું છે ઓકે ઇનસાઇડ ધેટ તમને લોકોને ખ્યાલ છે વિથ યુઝિંગ અ થર્ડ વેરિયેબલ આપણે સ્વેપિંગ જે છે આ રીતે પરફોર્મ કરી શકીએ સો એનું નોર્મલ જે છે ફંક્શનિંગ લોજિક જે છે અહીંયા લખેલું છે એક વધારાનો વેરિયેબલ થર્ડ વેરિયેબલ લીધેલો છે જેનું નામ આપેલું છે ટેમ્પ સો ઇન્ટીજર ટેમ્પ ટેમ્પને જે છે આપણે ફર્સ્ટ આર્ગ્યુમેન્ટથી રિપ્લેસ કરી દેશું દેટ ઇઝ વાય ટેમ્પ ઇઝ ઇક્વલ ટુ એક્સ ધેન આફ્ટર એ વેલ્યુ જે છે આપણે સેકન્ડ આર્ગ્યુમેન્ટની વેલ્યુ ફર્સ્ટ આર્ગ્યુમેન્ટમાં લેવાની છે સો દેટ એ બંને એક્સચેન્જ થઈ જાય દેટ ઇઝ વાય આપણી સિન્ટેક્સ એ રીતની થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય હવે જે વાય વેલ્યુ હતી એ આપણે ઓલરેડી ટેમ્પની અંદર જે છે સ્ટોર કરેલી હતી એની સાથે એક્સચેન્જ કરવાની છે અલ્ટિમેટલી એ કોની સાથે એક્સચેન્જ થશે એક્સિસ વેરિયેબલ સાથે એક્સચેન્જ થશે ધેટ ઇઝ વાય આપણે સિન્ટેક્સ લખશું વાય ઇઝ ઇક્વલ ટુ ટેમ્પ દેટ ઇઝ વાય ધેટ પ્રોપરલી જે છે લોજિક આપણું અહીંયા ક્રિએટ થઈ ગયું છે સ્વેપિંગ માટેનું એ તમે અહીંયા કોડ સ્નિપેટની અંદર જોઈ શકો છો હોલ પ્રોગ્રામ જે છે આ રીતનો આપણો બનશે એક તો આપણે પહેલાં વહેલા હેડર ફાઇલને ઇન્ક્લુડ કરી લેશું તેન આફ્ટર ફંક્શનને ડિક્લેર કરશું તેન આફ્ટર મેઇન ફંક્શનની અંદર બે વેરિયેબલ લીધેલા છે કે જેનું આપણે સ્વેપિંગ કરેલું છે એનું આપણે નામ આપવું છે એ અને બી વેરિયેબલ એની ઇનિશિયલ વેલ્યુ જે છે 100 અને 200 ડિક્લેર કરેલા છે નાવ બિફોર ધ સ્વેપ ઓફ વેલ્યુ આપણે પ્રિન્ટ કરાવીએ બિફોર ધ સ્વેપ ઓફ વેલ્યુ બીની આપણે પ્રિન્ટ કરાવીએ ધેન આફ્ટર આપણે ફંક્શનને કોલ કરીએ સ્વેપ એ કોમા બી આફ્ટરવર્ડ્સ સ્વેપિંગ થયા પછી જે છે એની વેલ્યુ શું આવે છે એ પણ આપણે અગેન જે છે ડિસ્પ્લે કરી દેશું હવે કોલ બાય વેલ્યુની અંદર શું થશે ડિરેક્ટલી જે છે એની વેલ્યુ જે છે કોપી થશે સો નો અફેક્ટ ઓફ ચેન્જિંગ અહીંયા જે છે આપણને કંઈ પણ જાતનો ચેન્જ જોવા મળશે નહીં દેટ ઇઝ ધ બિહેવિયર ઓફ કોલ બાય વેલ્યુ નાવ કોલ બાય રેફરન્સ જે છે એ શું કરે છે દેટ ઇઝ અ સેકન્ડ ટેકનિક ધ કોલ બાય રેફરન્સ મેથડ ઓફ પાસિંગ આર્ગ્યુમેન્ટ ટુ ધ ફંક્શન કોપીઝ ધ એડ્રેસ ઓફ આર્ગ્યુમેન્ટ ઇન ટુ ધ ફોર્મલ પેરામીટર અર્લિયર શું હતું એકચ્યુઅલ વેલ્યુ જે છે એની જે છે એ ફોર્મલ પેરામીટર સાથે બદલાતી હતી મીન્સ કે કોલ થતી હતી અહીંયા શું થશે કોપીઝ ધ એડ્રેસ એડ્રેસ જે છે આર્ગ્યુમેન્ટનું એ ફોર્મલ પેરામીટરની અંદર જે છે કોપી થશે નાવ ઇનસાઇડ ધી ફંક્શન ધ એડ્રેસ ઇઝ યુઝ ટુ એક્સેસ ધી એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ યુઝડ ઇન ધી કોલ ઇટ મીન્સ ધ ચેન્જીસ મેડ ટુ ધ પેરામીટર અફેક્ટ ધ પાસ આર્ગ્યુમેન્ટ અહીંયા જે છે તમે જે વેલ્યુને પાસ કરશો એ વેલ્યુ જે છે અફેક્ટ થશે આર્ગ્યુમેન્ટની જોડે ટુ પાસ અ વેલ્યુ બાય અ રેફરન્સ આર્ગ્યુમેન્ટ પોઈન્ટર્સ આર પાસ ટુ ધ ફંક્શન જસ્ટ લાઇક એની અધર વેલ્યુ અહીંયા જસ્ટ જે છે ચેન્જ એવો આવશે રાધર દેન પાસિંગ ધ વેલ્યુઝ ઓફ ધેટ વેરિયેબલ્સ વી હેવ ટુ પાસ ધ આર્ગ્યુમેન્ટ પોઈન્ટર ઇનસાઇડ ધ ફંક્શન ઓકે સો નાવ વી વિલ સી ધ એક્ઝામ્પલ સો અકોર્ડિંગલી યુ નીડ ટુ ડિક્લેર ધ ફંક્શન પેરામીટર એઝ અ પોઈન્ટર ટાઈપ એઝ ઇન ધીસ યુ કેન સી ઇન ધ સ્વેપિંગ આપણે એ જ ફંક્શન લીધેલું છે એની અંદર આપણે જે ઇન્ટીજર એક્સ અને ઇન્ટીજર વાય અર્લિયર પાસ કરતા હતા એની બદલે શું પાસ કરવાનું છે હવે એના પોઈન્ટર વેરિયેબલ્સ સો દેટ ઇઝ વાય એના પોઈન્ટર વેરિયેબલ આ રીતે પાસ થશે ઇન્ટીજર સ્ટાર એક્સ
મીન્સ કે ઇન્ટીજર પોઇન્ટર એક્સ અને ઇન્ટીજર પોઇન્ટર વાય. નાવ આપણું લોજિક જે છે સેમ એઝ ઇટ ઇઝ, એક વધારે વેરિયેબલ લેશું, થર્ડ વેરિયેબલ ઇન્ટીજર ટેમ્પ. સો નાવ ટેમ્પ ઇઝ ઇક્વલ ટુ પોઇન્ટર એક્સ, ધેટ મીન્સ ઇટ વિલ સેવ ધ વેલ્યુ એટ ધી એડ્રેસ ઓફ એક્સ. ઓકે, નાવ પોઇન્ટર એક્સ ઇઝ ઇક્વલ ટુ પોઇન્ટર વાય, ધેટ મીન્સ ઇટ વિલ પુટ વાય ઇન ટુ ધ એક્સ. એન્ડ નાવ પોઇન્ટર વાય ઇઝ ઇક્વલ ટુ ટેમ્પ, ધેટ મીન્સ પુટ ટેમ્પ ઇન ટુ ધ વાય. સો ધીસ ઇઝ ધ લોજિક વિથ યુઝિંગ ધ સેકન્ડ ટેકનિક, ધેટ ઇઝ અ કોલ બાય રેફરન્સ. The whole program will be look like this one. We will first include the header file, then after a function declaration, then after a void main, a local variable definition. That is, earlier we have said that we will took a two variable and we will give the initial value, that is 100 and 200. So integer x is equal to 100 and integer b is equal to 200. Now again we will print the same technique with the using before the swap, the value of a is like this one. And before the swap, the value of b would be like this one. Now, calling the function to swap values in the technique of call by reference, ampersand a, that will indicate the pointer to a, means the address of variable a. Same way, ampersand b will indicate the pointer to the b, means that is the address of variable a. That means what? આપણે earlier જે છે call by value ની અંદર swap a અને b એ રીતે આપણે જે છે function ને call કરાવતા. Now reference આપણે pass કર્યો હોય ત્યારે આપણે એને એડ્રેસ થ્રુ જે છે કોલ કરાવવાનું રહેશે. દેટ ઇઝ વાય સ્વેપ એમ્પરસન્ટ એ એન્ડ એમ્પરસન્ટ બી, આપણે આ બે આર્ગ્યુમેન્ટ જે છે પાસ થઈ જશે. સેમ વે આફ્ટર ધ સ્વેપ વી વિલ પ્રિન્ટ બોથ વેલ્યુઝ. ના ઓરિજિનલ વેલ્યુઝ ટુ બી મોડિફાઈડ ઇન યસ યા ઇન કોલ બાય રેફરન્સ ઇટ વિલ બી મોડિફાઈડ, વાયલ એઝ ઇન કોલ બાય વેલ્યુ ઇટ વુડન્ટ બી મોડિફાઈડ. સો અગેન વી વિલ સી ધ હોલ પ્રોગ્રામ જસ્ટ લાઈક ધેટ. વોઇડ સ્વેપ, અ ફંક્શન ઇઝ ટુ બી declared, then after integer main, integer a is equal to 10, integer b is equal to 20, afterwards swap ampersand a, ampersand b, printf a is equal to %d, b is equal to this one, a and b value will be printed. Now void swap integer star x, integer star y, you should be mentioned over here. આપણે જે છે અહીંયા પોઈન્ટર પાસ કરીશું, અહીંયા જે છે સ્વેપિંગનું લોજિક, જે આપણે વેલ્યુ પાસ કરેલી હતી એ વેલ્યુ જે છે પ્રોગ્રામ વેલ્યુ ઇન્ટરચેન્જ ધ વેલ્યુ ઓફ ટુ વેરિયેબલ વાય અ કોલ બાય રેફરન્સ મિકેનિઝમ, એ આપણે જે છે અહીંયા જોઈ શકશું. હવે આ બંને ટેકનિકની અંદર જે છે એ ડિફરન્સ શું છે? કોલ બાય વેલ્યુ જે છે એ કોપી ઓફ એકચ્યુઅલ આર્ગ્યુમેન્ટ ઇઝ પાસ ટુ ધ ફોર્મલ આર્ગ્યુમેન્ટ, વાઇલ એઝ ઇન રેફરન્સ વોટ વિલ ઇટ ડુ, રેફરન્સ ઓફ એકચ્યુઅલ પેરામીટર ઇઝ પાસ ટુ ધ ફોર્મલ પેરામીટર્સ. અહીંયા જે છે કોલ બાય વેલ્યુની અંદર કોપી પાસ થશે, જ્યારે કોલ બાય રેફરન્સમાં રેફરન્સ પાસ થશે. નાવ ચેન્જીસ ઇન ધ ફોર્મલ પેરામીટર્સ વિલ નોટ રિઝલ્ટ ઇન ધ ચેન્જીસ ઓફ ધ એકચ્યુઅલ પેરામીટર્સ, વાઇલ એઝ કોલ બાય રેફરન્સની અંદર શું થશે, ઇટ વિલ રિફ્લેક્ટ ઇટ. સો ચેન્જીસ ઇન ધ ફોર્મલ પેરામીટર વિલ રિઝલ્ટ ઇન ટુ ધ ચેન્જીસ ઓફ એકચ્યુઅલ પેરામીટર્સ. અકોર્ડિંગ ટુ ધ મેમરી ડિફરન્સ ઇટ વિલ સે ટુ બી એઝ ધેટ. A separate memory location is allocated for actual and formal parameter, while as reference ની અંદર જે છે કોલ બાય રેફરન્સમાં સેમ જે છે મેમરી જે છે એ અલોકેટ થશે. દેટ મીન્સ વધારે મેમરીની જે છે રિક્વાયરમેન્ટ નહીં રહે. સો ઇટ વિલ બી સ્ટેટેડ એઝ ધીસ વન, સેમ મેમરી લોકેશન ઇઝ અલોકેટેડ ફોર એકચ્યુઅલ એન્ડ ફોર્મલ પેરામીટર્સ. સો આ તમારા ત્રણ જે છે પ્રસ્પેક્ટિવ ઓફ એક્ઝામ્પલ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ડિફરન્સ આપણને પૂછાઈ શકે કોલ બાય વેલ્યુ વર્સિસ કોલ બાય રેફરન્સ. સો ફર્સ્ટ જે છે એની ટેકનિકનું ડિસ્ક્રિપ્શન આપવાનું, સેકન્ડ થિંગ ફોર્મલ પેરામીટરની અંદર ચેન્જીસ થશે કે નહીં થઈ એ પોઈન્ટ લખવાનું થશે, એન્ડ ધ થર્ડ સ્ટેટમેન્ટ તમારું એ રીતનું આવશે મેમરી રિલેટેડ. ઓકે, સો ધીસ ઇઝ વોટ ધ ફંક્શન ઇઝ કન્ટેનિંગ કોલ બાય વેલ્યુ એન્ડ કોલ બાય રેફરન્સ ટેકનિક. ઓકે, હેવ અ ગુડ ડે સ્ટુડન્ટ્સ.